अमरेली में जन आंदोलन द्वारा संविधान बचाओ 13 पॉइंट रोस्टर ना बदले 200 पॉइंट रोस्टर लागू करो तेमज 13 तुमणी नी धरपकड़ ना विरोध में धरना बाद आवेदन पत्र आपीने जिला ना एससी एसटी અને ઓબીસી ની માઇનોરિટી સમાજ ના લોકો દ્વારા અમરેલી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા એ હાજર રહ્યા હતા. અમરેલીમાં જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો 13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરો તેમજ તેલ તુમંડીના ધરપકડના વિરોધમાં ધરણા બાદ આવેદનપત્ર તારીખ 18/2/2019 સોમવારના રોજ અમરેલી જિલ્લાના એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો દ્વારા અમરેલી ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ જેમાં વર્તમાને આપણો ભારત દેશ ખૂબ જ નાજુક પરિસ્થિતિના મોડ પરથી પસાર થઈ રહ્યો છે જેમાં સરકાર ન્યાયતંત્ર ચૂંટણી પંચ પ્રશાસન તંત્ર અને મીડિયામાં બેઠેલા મનવાદીઓએ ખુદ આ લોકશાહીની સંસ્થાઓને લોકશાહી માટે ભયાનક જોખમી બતાવી દીધી છે. સૌ જાણે છે કે મનવાદી વ્યવસ્થા અને તેના દ્વારા ચાલતી સરકાર બિનસાંપ્રદાયિક એવા ભારતીય બંધારણને ખત્મ કરવા નીત નવા ષડયંત્રો કરી રહી છે. આવા કપરા સમયમાં આપણને વિશેષ માનવીય અધિકારો અપાવનાર ભારતીય બંધારણ અને તેના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબને બચાવવા તથા તેમણે આપેલા અમૂલ્ય બંધારણને બચાવવા એ દેશના દરેક નાગરિકની નૈતિક ફરજ અને જવાબદારી છે. જેથી બંધારણ બચાવવું હેતુથી તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો અને અનામત નીતિની અવગણના કરી કેટલાક જાતિવાદી લોકો દ્વારા 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને બદલે 13 પોઈન્ટ રોસ્ટરની ગેરબંધારણીય પ્રણાલી લાગુ કરી વંચિત સમાજના લોકોને હડાહડ અન્યાય કર્યો છે. યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પ્રક્રિયામાં 13 પોઈન્ટ રોસ્ટરથી પ્રણાલી લાગુ થવાથી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના એક પણ ઉમેદવાર ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોફેસર નહીં બની શકે. અત્યારે દેશની 43 કેન્દ્રીય યુનિવર્સિટીમાં બક્ષીપંચ સમાજના એક પણ પ્રોફેસર નથી. આવી ખરાબ પરિસ્થિતિ છે માટે આ મુદ્દે અમારી માંગણી છે કે કેન્દ્ર સરકાર 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને લાગુ કરવા માટે તાત્કાલિક અધ્યાદેશ લાવી તેમજ દેશહિતમાં બંધારણીય સુધારો કરી દેવાના 100 કરોડના લોકોને ન્યાય આપે તેમજ બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાય આનંદ તેલ તુમંડે કે જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દીકરા યશવંતરાવના 4 સંતાનો પ્રકાશ ભીમ આનંદ અને દીકરી રમા આનંદ તેલ તુંબડે રમા સાથે પરણ્યા. આમાં આનંદ તેલ તુંબડે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દોહિત્ર જમાય છે. તેલ તુંબડે આ સૌથી મોટી ઓળખાણ છે તેમજ આનંદ તેલ તુંબડે આ દેશના ટોચના શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષીપંચ બહુજન સમાજના બૌદ્ધિકોમાંના એક છે. મહારાષ્ટ્ર પુણેની પોલીસે તેઓને માઓવાદી સંગઠનમાં જોડાઈને ભીમા કોરેગાંવમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષીપંચ તેમજ માઇનોરિટી સમાજને ઉશ્કેરણી કર્યાના આક્ષેપ બદલ સર્વોચ્ચ અદાલતના આદેશની પણ અવગણના કરીને આનંદ તેલ તુંબડેને ખોટી રીતે ધરપકડ કરીને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસત પર જ નહીં પરંતુ આ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ તથા બક્ષીપંચ સમાજના બુદ્ધિધન પર કુઠારાઘાત કર્યો છે જે દેશના અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષીપંચ સમાજનું મોટું અપમાન છે. આથી બંધારણીય જોગવાઈઓ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બચાવવા માટે રોસ્ટર અનામત બચાવવા માટે તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસતને બચાવવા માટે ગુજરાતના અમરેલી ખાતે એક દિવસના ધરણા બાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં કાર્યક્રમના આયોજક સમાજ અગ્રણી ધીરુભાઈ ખીટોલિયા નવસર્જન ટ્રસ્ટના કાંતિલાલ પરમાર નારણભાઈ મકવાણા રતિભાઈ ઝાલા દિલીપભાઈ મકવાણા રમેશભાઈ ચાંચિયા બાબુભાઈ મેરિયા દીપકભાઈ ઝાલા મધુભાઈ ઝાલા કુલદીપ વિશાલભાઈ પાલજીભાઈ સોલંકી હંસાબેન ઝાલા ભાવનાબેન રાઠોડ નૈનાબેન દિનેશભાઈ મકવાણા બચુભાઈ દેવી પૂજક વગેરે વિશાળ સંખ્યામાં જનસમુદાય હાજર રહી ધરણા કરીને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટર થ્રુ રાષ્ટ્રપતિને તથા વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આપેલ હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન સુસ્વાગત કરી અને અમારી લાગણી પહોંચાડી અને સંવિધાનની મર્યાદામાં રહી ન્યાયના હિતમાં અમારા બંધારણ બચાવવાના આ મુદ્દાને તેમજ ડૉક્ટર પ્રથા 13 પોઈન્ટના વિરોધમાં અને ડૉક્ટર આંબેડકર
સાહેબના મિત્ર જમાઈ આંબેડી આનંદ તેલકુંબડે સર્વપ્રથમ લોકમાન્ય આવેદન જય ભીમ જય ભારત જય સંવિધાન પ્રતાપ વાડા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી